જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં જ્વેલર્સ ધરાવતા મનીષ નાંઢા નામના વેપારીએ સ્કીમના નામે એક ડઝન જેટલા ગ્રાહકો સાથે કુલ 37 લાખથી વધુ રકમની ઠગાઈ કરી હોવાનું પ્રકાશમાં આવ્યા પછી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લીધો છે. ડીવાયએસપી જયવીસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપી હતી. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોનાની એટલે કે જ્વેલર્સની દુકાન આવેલી છે, જેમાં મનીષભાઈ ચંદુલાલ નાંડા કરીને જે વ્યક્તિ હતા એમની દુકાન આવેલી હોય, એ અલગ અલગ વ્યક્તિઓને હપ્તાથી સોનું બનાવી આપતા હોય, તેમજ સોની તરીકેની કામગીરી કરતા હોય, જેમાં કુલ 12 સાહેદો છે જેમના અલગ અલગ સમયે એમણે રૂપિયા લીધેલા હતા અથવા તો સોનું બનાવી આપી દેવાને વાયદો કરેલો હતો, એ તમામ મળીને કુલ 37,84,650 કિંમતના રૂપિયા તેમજ સોનાના દાગીના લઈ અને દુકાન બંધ કરીને જતા રહેલ છે. જે બાબતની ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ તપાસમાં જે આરોપી છે મનીષભાઈ નાંડા એની સિટી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળ હવે રિમાન્ડ મેળવી અને જે રિકવરીની પ્રોસેસ છે હાથ ધરવામાં આવશે. હાલ અત્યારે તપાસમાં એક આરોપીનું નામ એક છે મનીષભાઈ નાંડા, એમની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે. જે સામાન્ય વ્યક્તિઓ હોય છે એ કટકે કટકે સોના અને ચાંદીના ઘરેણા લેતા હોય છે, તો એક સાથે પૈસા આપવાની બાબતે અમુક ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપવા બાબતે ઘણા આરોપીઓ ઘણા સાહેબોએ આપેલા હતા પૈસા, એને વાયદો આપેલા હતા, તેમજ અમુકમાં હોલમાર્ક ના હોય તો હોલમાર્ક કરાવી આપવા એ બાબતે અલગ અલગ પાસેથી ઘરેણાઓ પણ મેળવેલા હતા. એ તમામ ઘરેણા અને રૂપિયાઓ તમામ વસ્તુ ભેગા કરી અને એ દુકાન બંધ કરીને જતા રહેલા હતા. હાલ ફરિયાદ પ્રમાણે 12 લોકો ભોગ બનેલ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.